એ સામાજિક વિજ્ઞાન વિષય ભણવાના છીએ. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે પાઠ 6 ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો, તેની અંદર આપણે પ્રસ્તાવના જોઈ. ત્યાર પછી ભક્તિયોગનો ઉદ્ભવ અને વિકાસ જોયો. ત્યાર પછી હવે અહીંયા આપણે પ્રવૃત્તિ સમજીએ. તમારી શાળામાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરો અને સર્વધર્મ પ્રાર્થના પોથી બનાવો. તો એવી પ્રાર્થના કે જેમાં દરેક ધર્મની વાત વણાઈ જતી હોય, આપણે જેમ કે ઓમ તત્સત શ્રી નારાયણ, તો એ છે તો સર્વધર્મ પ્રાર્થના છે. એવી પ્રાર્થનાઓ શોધી અને પ્રાર્થના પોથી બનાવવાની છે. તો તમને યુટ્યુબ ઉપર સર્ચ કરો તો પણ ઘણી બધી પ્રાર્થનાઓ તમને મળી જાય. ત્યાર પછી આપણે જોઈએ મુદ્દો, તો મુખ્ય સંતો અને તેની વિચારધારા. તો એની અંદર કયા કયા સંતો થઈ ગયા અને એમની શું શું વિચારધારા હતી એના વિશે સમજણ મેળવીએ. તો શંકરાચાર્યે દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી. તેમના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્યે ભક્તિ અંગે પ્રેરણા આપી. તો સૌથી પહેલા 8મી સદીમાં દક્ષિણ ભારતમાં જે સંતો થઈ ગયા બે એની વાત છે. તો 8મી સદીમાં શંકરાચાર્યે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી અને ત્યાર પછી 250 વર્ષ એટલે કે ઈસવીસન 1050માં રામાનુજાચાર્ય નામના જે સંત થયા એમણે ભક્તિ માટે પ્રેરણા આપી લોકોમાં. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કર્યો. તો આપણે સમજીએ કે અલવાર સંતો એટલે શું. તો જે વૈષ્ણવ હતા, વિષ્ણુ ભગવાનની ઉપાસના કરતા હતા, એ અલવાર સંતો કહેવાના. અને નૈનાર સંતો એટલે કે જે શિવની ઉપાસના કરતા હતા એ નૈનાર સંતો કહેવાના. એ વખતે જે લોકો હતા એ પોતે બે જ ધર્મ, કાં તો વૈષ્ણવ ધર્મ અને કાંઈ તો શૈવ ધર્મ હોય. તો આ બંનેના અલગ અલગ સંતો થઈ ગયા. ભક્તિ માર્ગના જે આ અનુયાયીઓ એટલે કે અપનાવવાવાળા જે સંતો હતા એ એકેશ્વરવાદમાં માનતા હતા. એકેશ્વર એટલે ઈશ્વર એક જ છે. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. તેઓ એવું માનતા હતા કે ઈશ્વરના નામરૂપ અલગ છે, એટલે કે રામ, કૃષ્ણ, શિવ કે માતાજીના બધા નામો, એ નામ માત્ર અલગ છે, બાકી તત્વ તો એક જ છે. જેવી રીતે આપણે ધ્યાનમાં કહીએ છીએ ને કે ઈશ્વર એટલે એક ચમકતો તારો જે આખી સૃષ્ટિને ચલાવે છે, તો આ સંતો પણ આવી રીતે એક જ ઈશ્વરમાં માનતા હતા. અને પોતે બધા જ ધર્મોમાં વિશ્વાસ રાખતા હતા તેમજ મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. એવો વિચારતા કે મૂર્તિ પૂજા ક્રિયાકાંડ નહીં, ઈશ્વરને મળવું હોય તો હૃદયપૂર્વક પ્રાર્થનાથી પણ મળી શકાય. ભક્તિ આંદોલનો એ આત્મસાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. આ ભક્તિ આંદોલન કેવું હતું કે જેમાં બધા જ ભગવાનના દર્શન પોતાના હૃદયમાં કરી શકે. આત્મસાક્ષાત્કાર એટલે શું, તો કે આપણા આત્માને આપણો એટલો વિકાસ કરીએ, આપણા આત્માને આપણે એટલો ગુણિયલ બનાવીએ કે સારા ગુણોથી આપણે ભરી દઈએ, ખોટી જે નકામી બાબતો હોય, ખોટા વિચારો હોય અને એ બધું ત્યાગી દઈએ, તો એ આપણને આત્મસાક્ષાત્કાર થયો કહેવાય. તો દરેકને આત્મસાક્ષાત્કાર કરાવ્યો. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યો. આમ જનતા એટલે સાદી ભાષા, આપણે આમ જનતા કહેવાય, સામાન્ય માણસો, તો સામાન્ય માણસો સમજી શકે તેવી ભાષામાં ઉપદેશ આપ્યા આ સંતોએ. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક શંકરાચાર્ય હતા. તત્વચિંતક એટલે ભગવાનના તત્વને વિશે વિચારવાવાળા, એમાં જે આચાર્ય થઈ ગયા એમાં મહાન એક શંકરાચાર્ય પણ થઈ ગયા. શંકરાચાર્ય હિન્દુ ધર્મના પક્ષારોકોમાંથી એક હતા, એટલે કે હિન્દુ ધર્મનો પ્રચાર કરવાવાળામાંથી એક સંત હતા એ શંકરાચાર્ય. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. આપણે હમણાં પહેલાં પણ જોયું કે શંકરાચાર્ય 8મી સદીમાં અને રામાનુજાચાર્ય 1050ની સાલમાં થયા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે,
તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિનો સંદેશો આપ્યો. સામાન્ય રીતે એવું મનાય છે કે ભક્તિની જે આંદોલન એટલે કે જે લોકોનું અજ્ઞાન દૂર કરી અને જ્ઞાન આપવાની જે શરૂઆત થઈ, ભક્તિની શરૂઆત થઈ, એ રામાનુજાચાર્યના સમયથી એટલે કે 1050 થઈ, અને એમણે સરળ ભાષામાં ઈશ્વરને પ્રાપ્ત કેવી રીતે કરવો એના વિશેનો સંદેશો આપ્યો. હવે આપણે અહીંયા જોઈએ તો અહીં શંકરાચાર્યનું ચિત્ર છે, ફોટોગ્રાફ છે. એમનું જન્મસ્થળ કાલડી, ખાલી જગ્યામાં ટૂંકા પ્રશ્નોમાં આ બધું પૂછાય. પિતા એમના શિવગુરુ અને માતા અંબાબાઈ એટલે આઈમ્બા નામે પ્રખ્યાત હતા. અહીં જમણા હાથ બાજુ રામાનુજાચાર્યનું ચિત્ર છે. એમનો જન્મસ્થળ પેરુમલતુર, દક્ષિણ ભારતમાં. પિતા કેશવ અને માતા કાંતિમતી, બંને સંતો છે, દક્ષિણ ભારતમાં થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી રાખીએ. સાથે સાથે તમને હોમવર્ક એટલે કે ઘરકામમાં તમારે આટલા પાઠમાંથી જેટલા નાના ટૂંકા પ્રશ્નો નીકળે એટલા નાના ટૂંકા પ્રશ્નો બનાવી, એમાં પછી એ ખાલી જગ્યા પણ હોય, યોગ્ય જોડી હોય, કે એક વાક્યમાં, એક બે વાક્યમાં જવાબ પણ હોઈ શકે, એ બનાવી જવાબ સાથે તમારી પાકી નોટમાં લખવાના છે. તો અહીં સુધી રાખીએ. આવજો વિદ્યાર્થી મિત્રો.